ભારતમાં સટ્ટો ગેરકાયદેસર માનવામાં આવે છે, પરંતુ વધતી જતી ટેકનોલોજી સટ્ટાના કારોબારમાં વધારો કરી રહી છે. વર્તમાન સમયમાં ઓનલાઈન સટ્ટાનું ચલણ વધ્યું છે અને લોકો તેનામાં સપડાઈ રહ્યા છે. ભારતમાં સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ આઈપીએલને માનવામાં આવે છે અને અત્યારે આઈપીએલ 2021ની સિઝન એકવાર ફરી શરૂ થઈ ચૂકી છે. આઈપીએલ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં સટ્ટો રમાતો હોય છે, પરંતુ હવે સટ્ટોડિયાઓ પણ આધુનિક રંગે રંગાઈ ગયા છે અને ટેકનોલોજીની મદદથી ઓનલાઈન સટ્ટો રમાડવા માંડ્યા છે. આજકાલ ઓનલાઈન એપ્લિકેશનની મદદથી સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. આ ઓનલાઈન એપ્લિકેશનમાં ડાયમંડ એક્સચેન્જ નામની આઈડી ખૂબ જ લોકપ્રિય બનેલી છે. આ આઈડી પર સટ્ટો રમાડતા બુકીઓ તેમના ગ્રાહકોને આઈડીમાં નાણાકીય ક્રેડિટ આપે છે અને આ ક્રેડિટ મુજબ સટ્ટો રમાડતા લોકો હારજીત કરતા હોય છે. એટલે કે પહેલાંની જેમ ફોન લાઈનનો ઉપયોગ થતો નથી અને સટ્ટો રમનાર વ્યક્તિ કોઈપણ જગ્યા પર આવી આઈડીની મદદથી સટ્ટો રમી શકે છે. એક અંદાજ મુજબ માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ આ આઈડી પર કરોડો રૂપિયાની હારજીત દરરોજ થઈ રહી છે. ડીસામાં પણ અનેક સ્થળો પર આ આઈડીની લેવેચ થઈ રહી છે. એટલે કહી શકાય કે સટ્ટાના બજારમાં અત્યારે આઈડીના કારણે પરિવર્તન જોવા મળી રહ્યું છે અને આ ઓનલાઈન સટ્ટાના લીધે સટ્ટો પણ ઝડપથી વધી રહ્યો છે અને અસંખ્ય લોકો બરબાદીની આ ગર્તામાં ધકેલાઈ રહ્યા છે. આ બધીને અટકાવવા માટે પોલીસ પણ નિષ્ફળ નીવડી રહી છે. ત્યારે ડીસામાં જે કોઈ વ્યક્તિ દ્વારા આવી આઈડીનું વેચાણ કરવામાં આવતું હોય તેવા વ્યક્તિઓ સુધી પોલીસ ખાનગી બાતમીદારોની મદદથી પહોંચે તો આ બાબતે વિશ્વવ્યાપી સટ્ટાનું નેટવર્ક સામે આવી શકે તેમ છે. પોલીસના સાયબર સેલની આંખોમાં ધૂળ નાખીને હવે ડીસામાં પણ સટ્ટોડિયાઓ બેફામ રીતે આ નેટવર્ક ચલાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય કાયદાનો ગેરલાભ ઉઠાવીને આ નેટવર્ક ભારતમાં પણ દિવસે ને દિવસે સક્રિય બનતું જઈ રહ્યું છે. દુનિયાના કોઈપણ ખૂણામાં બેસીને આ આઈડીના માધ્યમથી વિશ્વવ્યાપી સટ્ટાનું નેટવર્ક અત્યારે બેફામ ચાલી રહ્યું છે. આવી આઈડીની મદદથી ન માત્ર ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવે છે, પરંતુ સાથે સાથે તીન પત્તી, પોકર, રમી સહિત અન્ય મેચો પર પણ હાર જીતનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ ખતરનાક નેટવર્ક દિશામાં પણ ખૂબ જ પ્રસરી ચૂક્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાનું સાયબર સેલ આ બાબતે આવી એપ્લિકેશન વાપરનારા મોબાઈલને ટ્રેસ કરે તો મોટું નેટવર્ક બહાર આવી શકે તેમ છે.